नमस्ते वाला विद्यार्थी मित्रों, तुम्हारो स्वागत है अमारी चैनल स्टडी गुरु लक्ष्य में। आज आप सामाजिक विज्ञान न्यू गाला है प्रश्नपत्र चार जोवाना है, जे 80 मार्क्स प्रश्नपत्र है। आ पहला प्रश्नपत्र पहलू बीजू तीजू चौथू अतरे राइट नाउ आप अवेलेबल कर रहा है, पांचमू ऑलरेडी अपनी चैनल पर है तो तमने मिली जैसे, तो चैनल प्ले लिस्ट में जाइने तमे ते मेळवी शको छो। तो शुरुआत करिए विभाग ए थी, वधारे समय ना लेता अने तमे कई शाळा में अभ्यास करो छो तो कमेंट सेक्शन में कमेंट करवानुं भूलता नहीं। तो जोड़का ए जवाब आपीए तो आपणे लाकड़ाना हिचका तो क्या बने छे संखेड़ा, आंसर छे डायरेक्ट एटले तमे ए रीते करजो। तुलसीदास रामचरित्र मानस, हठीसिंहना देरा अमदावाद, जूनागढ़ नवधन कूवो अने भारतनी सिलिकॉन वैली बेंगलुरु छे। छठ्ठानो आंसर आवशे खोटो, सातमानो साचो, आठमानो साचो, नवमानो खोटो अने दसमानो साचो। अग्यारमानो आंसर आवशे लीवान, बारमानो आंसर नर्मदा। बीजू स्थान छे रेलवे में आर्थिक अने पांच जून जे पर्यावरण दिवस तरीके उजवाय छे। सोळमानो आंसर छे वृष्टि, सत्तरमानो आंसर छे इनसाइड, अठारमानो आंसर छे अमृत्य सेन, पछी ओगणीसमानो आंसर छे आर्टिकल 17 राष्ट्रनी अखंडता अने सार्वभौमत्वनी बाबतोमां आंसर आवशे डी। एकवीसमो आंसर तमे जुओ तो खनिजो, बावीसमो प्लास्टिक उद्योग, तेवीसमो जीनीवा अने चौवीसमो चीन आंसर आवशे। पार्ट बीनी वात करिए तो सिंधु अने रावी नदीना किनारे भारतनी संस्कृति विकसी हती। आ प्राचीन समयथी ज नदीओ मानवीने आंतरिक जलमार्ग पूरो पाड्यो छे। आम 25મા સવાલમાં તમે સરસ રીતે 2 માર્ક્સનું કન્ટેન્ટ લખશો તો તમને 2 માર્ક્સ મળી શકે છે। આ કન્ટેન્ટ જરૂરી છે અને બધી જ વસ્તુ કન્ટેન્ટમાં સરસ રીતે લખજો બતાવજો। ઓસ્ટેલોઇડ 26મો સવાલ છે, ભારતમાં આર્યો તેમને નિષાદ કહેતા, તે અગ્નિ એશિયામાંથી આવેલા છે, લાક્ષણિકતા તેઓ રંગે શ્યામ, ટૂંકું કદ, ચપટું નાક, લાંબુ અને પહોળું માથું ધરાવતા હતા અને તેઓ પોતાના ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા। 27મો સવાલ, લોથલના કારીગરો તાંબુ અને કાંસામાંથી દાંતળું, સાડી અને વળાંકવાળી કરોત, આરી વગેરે સોય બનાવતા હતા તો તેના વિશે લખી શકો છો। 29મો સવાલ, પ્રાચીન સમયથી જ ભારત તીર્થભૂમિ રહ્યું છે, ભારતમાં ચાર ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રા મહત્વની ગણાય છે, ચાર ધામોમાં રામેશ્વર, બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરીનો સમાવેશ થાય છે, 51 શક્તિપીઠ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો પવિત્ર ગણાય છે। આમ ગુજરાતમાં શેત્રુજી પર્વત, નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે, દર વર્ષે ઘણા ભાવુકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે। આમ ભારતના લોકો પર્વત, નદી અને ધામો વગેરેની પરિક્રમા કરે છે યુનેસ્કો દ્વારા 32 સ્થળોને। 30મો સવાલ, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ પોતાની દેખરેખ હેઠળ 5000 જેટલા સ્મારકો 83 સ્મારકોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। 32મા સવાલમાં વૃષ્ટિ જળ વિશે અને સિંચાઈની તમારે વ્યાખ્યા લખવાની છે, તો ભારતમાં જળ સ્ત્રોતોનો મુખ્ય આધાર વૃષ્ટિ પર છે, નદીઓ, ઝરણા, સરોવર વગેરે ગૌણ સ્ત્રોતો પણ આ બધા સ્ત્રોતો વૃષ્ટિ આભારી છે। સિંચાઈ, ભારતમાં જળસ્રોતોનો મુખ્ય ઉપયોગ સિંચાઈ માટે થાય છે, સિંચાઈ દ્વારા ખેતી ઉદ્યોગ વગેરે વિકાસ કરી શકાય છે। 33, નીચેના સંસાધનો એ વ્યાપારી શક્તિ સંસાધન છે, તો કુદરતી વાયુ, ખનિજ તેલ, કોલસો અને વિદ્યુત। સિમેન્ટ બનાવવા માટે કાચા માલનો ઉપયોગ થાય છે, તો કોલસો, બોક્સાઇડ, શિરોડી, ચિનાઈ માટી અને વિદ્યુત। ઓકે, આ ઉપરાંત કાચો માલ ભારે અને વધુ જગ્યા રોકે છે। ઔદ્યોગિક પ્રદૂષણની વાત કરીએ તો ઉદ્યોગો પૈકી પેદા થતા હાનિકારક વાયુના ધુમાડા, નિસ્રાવ અને ધન પદાર્થ તથા તરલ દ્રવ્ય જે હવા, જળ, ભૂમિ, જમીનનું પ્રદૂષણ કરે છે। પાર્ટ નંબર સી, એમાં સ્તંભલેખો લખવાના છે, તો સ્તંભલેખો એક વિશાળ શિલામાંથી કોતરી બનાવવામાં આવેલા છે, પથ્થરોને કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવા માટે તેના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે। સ્તંભલેખો ક્યાં ક્યાં મળે છે તેના નામ લખી દેજો। સારનાથના સ્તંભ વિશે થોડીક માહિતી આપશો તો તમને 3 માર્ક્સ મળવાના ચાન્સીસ રહેશે। ચાલો આગળ જઈએ તો 39, ભારતમાં ગુપ્તયુગ દરમિયાન શિલ્પચિત્ર, નૃત્ય અને નાટક, સ્થાપત્ય, સંગીત વગેરે કલાઓનો ગુપ્તયુગનો વિકાસ થયો હતો। ગુપ્તયુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી, સ્થાપત્ય, મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું છે। જબલપુર, પાર્વતી મંદિર, ભૂમરા, શિવ મંદિર, એરણ અને નરસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર ગુપ્તયુગની સ્થાપત્ય કલા પ્રસિદ્ધ નમૂનો છે। આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપોમાં વિહારો, ચૈતન્યો, મઠો, સ્તંભો વગેરે આવેલા છે। ઓકે, તો ગુપ્તયુગ વિશે લખ્યા પછી ઉત્પાદનના સાધનો લખવાના છે, તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે તે તમે લખી શકો છો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। એમાં જમીન વિશે તમે થોડુંક વર્ણન કરો, થોડુંક તમે મૂડી વિશે વર્ણન કરજો અને થોડુંક શ્રમ વિશે વર્ણન કરવાનું છે અને થોડુંક નિયોજન વિશે તમે વર્ણન કરશો તો તમને 3 માર્ક્સ મળશે। 41મો સવાલ, જમીન
भूमि सपाटी पर उपलू पड़ के जेने आपणे शुं कहीए छे जमीन कहीए छे। निवर्णी करीए संसाधन तमे जो जे संसाधन अखूट होय अथवा पोतानी मेळे चोक्कस समयमां वपराशी इंसानी प्रवृत्ति करे तेने नवीनीकरणीय संसाधन कहे छे। जंगल सूर्यप्रकाश पशु पंखीओ राष्ट्रीय संसाधन जोईए तो देश के प्रदेश की सार्वजनिक संपत्ति एटले राष्ट्रीय संसाधन कहे छे। लश्कर अने आंतरराष्ट्रीय व्यापार 42 गुप्तकालीन स्थापत्य तमे जो तो गुप्त युग ने संस्कृत कव्यना नाटकोना विकासना स्वर्णयुग कहे छे। आ समय में कालिदास भवभूति भारवी मृतुहरि बाणभट्ट एम माघ जेवा महान कविओ समावेश करी शकाय छे। आ तमाम भारतवर्षना विख्यात छे अने तेमाय कालिदास तो विश्व प्रसिद्ध कवि छे। महाकवि कालिदास द्वारा रचित ग्रंथ कुमार संभवन रघुवंचम मेघदूतम अने ऋतुम संहारन अने अभिज्ञम शाकुंतलम छे। इतना बधाना तमे ग्रंथो लखो अने तेमाथी तमने मार्क्स मळी शके छे। 45મા ભારત સરકારે 1991ની ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા નીચેના કારણોથી ઊભી થઈ હતી। તો ઈસવીસન 1951ની ભારત સરકારે આયોજન પંચ દેશની આર્થિક વિકાસ સાધવા માટે ઘણી પંચવર્ષીય યોજના અમલમાં મૂકી છે। તો તેના વિશે લખો સરકારે તેના કારણો સુધી ભૂતકાળ માટે શું કર્યું છે તેના અમલીકરણ માટે શું કર્યું છે તે પણ લખી શકો છો। પાઠ નંબર ડી તો પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ઋષિ મુનિઓએ વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે શું અદ્ભુત વારસો આપ્યો છે તેના વિશે લખો। ધાતુવિદ્યા શિલ્પ ચિકિત્સા રસાયણશાસ્ત્ર વૈદિક શાસ્ત્ર ગણિતશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર જ્યોતિષ ખગોળ આમ ભારત ધર્મ શિક્ષણ ધર્મ જ્ઞાન તત્વ વગેરે ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી છે। ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્ત્વનો વિકાસ કર્યો છે। અર્વાચીન વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ભારત ઔદ્યોગિક વિચારધારાની સાથે સાથે આધુનિક દૃષ્ટિકોણ ધરાવે છે। આ ઉપરાંત પશ્ચિમી દેશોમાં મોટાભાગે વૈજ્ઞાનિક ટેકનિકલ શોધો એ કે આ બીજી રીતે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું તત્વ મળે સમાયેલું છે। આમ રસાયણ વિજ્ઞાનની વાત પણ કરવાની છે। રસાયણ વિજ્ઞાન એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, ઉપયોગ તેમનો લખવાનો છે। આચાર્ય નાગાર્જુન વિશે તમે લખી શકો છો કે કઈ રીતે તે આપણી માટે મહત્ત્વના હતા અને કઈ રીતે તેને ઔષધિઓ માટે રસાયણશાસ્ત્રમાં બધી વસ્તુ લખેલી છે તેમના ઉદાહરણ આપી દેવાના। 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ, નાલંદામાંથી ભગવાન બુદ્ધની 18 ફૂટની મૂર્તિ અને 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો લોહ સ્તંભ વિશે પણ લખી શકો છો। બેરોજગારી 15થી 60 વર્ષના હોય અને બજારમાં પ્રવૃત્તિમાં વેતન છે, દરે કામ કરવા માટે તૈયાર છે પણ તેમને કામ ના મળે તો તેને બેરોજગાર કહે છે। બેરોજગારીનો પ્રકાર લખી દેવાના, ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચંડ કે છુપી બેરોજગારી વિશે તમારે લખવાનું છે અને ઔદ્યોગિક બેરોજગારી ને શિક્ષિત બેરોજગારી। ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો તો દેશમાં ઝડપી આર્થિક વિકાસ કરવો પડશે, શ્રમપ્રધાન ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે, આ ઉપરાંત તમે જો તો કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો પડશે અને હજી ગ્રામ્ય ક્ષેત્રે આંતરમાળખાકીય સગવડોનો પણ વધારવી પડશે અને શિક્ષિત બેરોજગાર યુવા બેરોજગારની સંખ્યા ઘટાડવી અને તેમની શિક્ષણ પ્રમાણે રોજગારી પૂરી પાડવી પડશે। છેલ્લો જે સવાલ છે મેપવાળો, એ ઓલરેડી આપણી ચેનલ ઉપર મેપનો એક વિડીયો મૂકેલો છે, ગાલાના 5-5 મેપ અને એની માટે એક એપ્લિકેશન પણ આપણે બનાવેલી છે મેપ સોલ્યુશન અને એ કેવી રીતે ડાઉનલોડ કરવી તે આપણે શોર્ટના વિડીયોમાં પણ મૂકેલી છે અને જે વિડીયો જેમાં આપણે સેમ્પલ પેપર સોલ્વ કરેલા છે એટલે મીન્સ મેપ એમાં તમને નકશો મળી જશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોયો તેમની માટે તમારો આભાર।